ભાઈઓ અને બહેનો, આજે આપણે નાતાલનો તહેવાર ઉજવવા માટે ભેગા થયા છીએ. સદીઓ પહેલાં, 2000 વર્ષ પહેલાં ઇસ્રાયેલી સમાજમાં અંધાધૂંધી હતી, હતાશા હતી. તે લોકો મુક્તિદાતાની રાહ જોઈ રહ્યા હતા. તે લોકો ગુલામગીરીમાં હતા. રોમન સામ્રાજ્ય તેમની ઉપર રાજ કરતું હતું અને તે વખતે બધા જ લોકો ત્રાહિતામ પુકારી ગયા હતા અને બધાને એવું હતું કે અમારો મુક્તિદાતા આવશે, આવશે, આવશે. પણ ક્યારે? ચારે બાજુ જાણે કે અંધકાર, હતાશા, દુઃખ, ગુસ્સો, ભય વગેરે પ્રકારની નકારાત્મક લાગણીઓ હતી. અને ત્યાં ઈસુ પધારે છે. આપણે પણ લગભગ આવું જ છે અત્યારે. કોરોનાના આ મહામારીના કાળમાં આપણે બધા નિરાશ છીએ, હતાશ છીએ, દુઃખી છીએ. વિશેષ કરીને જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે લોકો બહુ દુઃખી છે. ચારે બાજુ એવું વાતાવરણ છે અંધાધૂંધીનું, કંઈ ખબર પડતી નથી. શું થશે? શું કરીશું? આ સમય કેમનો પસાર થશે? હવે પછી શું થશે? આ પ્રકારના અનેક પ્રશ્નો આપણને કોરી ખાય છે. અને ત્યાં વળી પાછું દુકાળમાં જાણે કે અધિક માસ એમ આપણે આવી રીતે વર્ચ્યુઅલી કેમેરાની સહાયથી પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે આ તહેવાર ઉજવી રહ્યા છીએ. બધાને મન છે, ઈચ્છા છે કે બધા ભેગા થઈને આપણે તહેવાર ઉજવીએ. ઈસુ જયંતીનો તહેવાર, ઈસુના જન્મનો તહેવાર. પણ શું ખરેખર ઈસુ જન્મ લેશે આપણી વચ્ચે? આ એક પ્રશ્ન બહુ પેચીદો છે આપણા માટે કે શું આ નાતાલે પ્રભુ ઈસુ જન્મ લેશે ખરા? તે વખતે જ્યારે ઈસુનો જન્મ થયો ત્યારે પેલા વગણામાં પેલા ભરવાડો હતા ને, નામ ઠામ સરનામા વગરના, તેમને દેવદૂતો જઈને સંદેશો આપે છે, શાંતિનો સંદેશ, આનંદનો સંદેશ, અને કહે છે કે તમારા માટે મુક્તિદાતા અવતર્યો છે, જાઓ અને જઈને તેની ભાળ કાઢો. અને આ દેવદૂતો તરત જ ઉતાવળે નીકળી પડે છે અને ત્યાં તબેલામાં, ગમાણની અંદર પ્રભુ ઈસુના, બાળ ઈસુના તેમને દર્શન થાય છે. અને ત્યાં પેલા દૂર પૂર્વના પંડિતો, જે લોકો શોધખોળ કરતા હતા, જે લોકો સતત શોધતા હતા, અને ત્યાં એમને એક એંધાણી મળી, તારાની એંધાણી મળી, ઝળહળતો તારો. અને એ તારાના તેજના પ્રકાશે તે લોકો ચાલી નીકળ્યા મુક્તિદાતાને જોવા માટે, તેમના દર્શન કરવા માટે. અને છેવટે મુક્તિદાતાને એ મેળવે છે, મળે છે, તેમના દર્શન કરે છે, તેમને ભેટો ધરે છે, છેક બેથલેહેમના પેલા ગમાણમાં. ભરવાડો અને માગી રાજાઓ કે પૂર્વના પંડિતો બંનેને પ્રભુ ઈસુની ભાળ મળે છે, તે લોકોને ઈસુ મળે છે. આપણે ક્યાં જઈશું? કઈ જગ્યાએ પ્રભુ ઈસુને આપણે શોધીશું? પેલા ભલા ભરવાડોને જે વગડામાં બેસી રહ્યા છે, પોતાના ઘેટાની ચોકી કરે છે, તેમને, અને પેલા પૂર્વના પંડિતોને જે શોધખોળના અંતે શોધી નાખે છે કે આ તારો જે દેખાય છે તે ખરેખર એક મુક્તિદાતાનો, રાજરાજેશ્વરનો તારો છે. અને તે લોકો પણ તેની આશામાં, એની શોધમાં નીકળી પડે છે અને તેમને બાળ ઈસુના દર્શન થાય છે. કોરોના ત્રસ્ત આપણે જે બધા ઈસુના પંથીઓ છીએ, તેમને ઈસુનો ભેટો ક્યારે થશે? કેવી રીતે થશે? ક્યાં થશે? આ મોટો પ્રશ્ન છે. કોરોના કાળમાં ઘણા બધા પોતાના વતન જવા માટે પગપાળા ચાલી નીકળ્યા હતા, કારણ કે અહીંયા તાળાબંધી થઈ ગઈ, એમને ગુજરાન ચલાવવાનો પ્રશ્ન આવ્યો, એમને કોઈ પણ જગ્યાએ કામ મળે તેમ ન હતું. અને તે વખતે ઘણા બધા લોકો, અપંગ, વૃદ્ધ, યુવાન, બાળકો, સ્ત્રીઓ, બધા નીકળી પડ્યા હતા પોતાને વતન જવા માટે. પગપાળા ચાલતા, ભૂખ્યા તરસ્યા, બસ એક જ મનમાં આશ હતી કે મારે મારા ઘેર પાછું પહોંચવું છે. આજે આપણે આપણા ઘરમાં છીએ, આપણા પોતાના ગામમાં છીએ, આપણા પોતાના લોકોની વચ્ચે છીએ. પ્રભુનો આભાર માનીએ કે આપણે આપણા લોકોની વચ્ચે છીએ. યોસેફને અને મરિયમને તો કેટલા કિલોમીટર ચાલીને
બેથલેહેમ જવું પડ્યું હતું પોતાનું નામ નોંધાવવા માટે. આપણે તો આપણા ઘરમાં છીએ, આપણા લોકોની વચ્ચે, જે લોકો આપણા પ્રિય છે તેમની વચ્ચે છીએ. શું પ્રભુ આપણને આપણા પ્રિય લોકોની વચ્ચે મળશે? હા, ચોક્કસ મળશે. વિચાર કરો એવા લોકોને, જે લોકો અત્યારે પોતાના ઘરથી દૂર છે, કાં તો નોકરીના ફરજની રૂપે, કાં તો એમને બહાર રહેવું પડે છે એટલે, કાં તો એ લોકો મજબૂર છે પોતાના લોકોથી દૂર રહેવા માટે. વિચાર કરો અનેક સૈનિકોનો, અનેક ડૉક્ટરોનો, અનેક નર્સોનો, અરે કેદીઓનો, જે પોતાના ઘરથી દૂર છે, જેમને ઘેર જવું છે, જેમને પોતાના લોકોની વચ્ચે રહેવું છે આ તહેવારના દિવસે, અને એ લોકો નથી રહી શકતા. આપણે પ્રભુનો આભાર માનીએ કે આપણે આપણા લોકોની વચ્ચે છીએ, આપણે આપણા પ્રિય લોકોની મધ્યે આજે આ આનંદ માણી શક્યા છીએ. કદાચ પરમ પૂજાની આપણને ભેટ નથી મળી, પણ હવે આપણે એકબીજા માટે પૂરેપૂરી પરમ પૂજા બનવાનું છે, જેમાં આપણે ઈસુના શરીર અને લોહી બનીને અન્ય લોકોને આનંદ પહોંચાડવાનો છે. આપણે એકબીજાનો સથવારો, સધિયારો બનવાનું છે. ત્યારે જ ખરેખર પ્રભુ ઈસુ આપણા દિલમાં પ્રવેશી શકે, આપણા દિલમાં જન્મ લઈ શકે. આપણે પોતે પેલા ઝળહળતા તારાની આશા રાખ્યા વગર આપણે પોતે ઝળહળતો તારો બનવાનું છે. હવે ઈસુને મળવા માટે આપણે કદાચ બહાર જઈએ, એના બદલે ઈસુ આપણને આપણા દિલમાં મળવા માટે આજે આવી રહ્યા છે. શું આપણે આ ઈસુને સ્વીકારવા, તેમને જન્મ આપવા તૈયાર છીએ ખરા? વારંવાર આપણી જાતને આ પ્રશ્ન પૂછવો પડશે. ઈસુ તો તૈયાર છે જન્મ લેવા માટે, અત્યારે આ ઘડીએ શું આપણે તેમને જન્મ આપીશું, આપણા દિલમાં જન્મ આપીશું? જો આપણે ખરેખર ઈસુને જન્મ આપવો હશે, આપણે તેમની હાજરીથી જે રીતે આનંદ અનુભવીશું તે અવર્ણનીય હશે. આવો પ્રભુ ઈસુને જન્મ આપીએ, અને આપણે પ્રભુ ઈસુને જ કહી દઈએ કે પ્રભુ ઈસુ, તમે અમારા દિલમાં જન્મ લો, અને એમ અમને તમારા આનંદની, શાંતિની, આશાની એંધાણી બનવા દો. આપ સૌને હેપી ક્રિસમસ, નાતાલની ઘણી ઘણી શુભેચ્છાઓ. સૌને નાતાલની શુભેચ્છાઓ પાઠવું છું. વાલા ધર્મજનો, આજે આપણે બધા આપણા મુક્તિદાતા પ્રભુ ઈસુના જન્મનો તહેવાર ઉજવી રહ્યા છીએ. પ્રભુ ઈસુ આપણા દરેક માટે આ દુનિયામાં જન્મ લે છે, જેથી કરીને આપણ દરેકને નવું જીવન મળે. અને આજે જ્યારે આ નવા જીવનનો પર્વ આપણે બધા ઉજવી રહ્યા છીએ, ત્યારે વ્યારા પેરિશ વતી આપ સર્વને નાતાલની શુભેચ્છા પાઠવું છું. હેપી ક્રિસમસ. આપ સૌને, મારા વાલા ભાઈઓ અને બહેનો, બાળકો અને યુવાનો, નાતાલની સોનેરી સલામ. હેપી ક્રિસમસ ટુ યુ.